you become nimit-proof or ghatna-proof. Waterproof etle su, waterproof watches hoy tamari. So waterproof etle su, water kai na kari shake. Ene apne waterproof ke water ghadiyal nu kai kari shake nahi athwa to water na contact ma ghadiyal nu kai kharab thai nahi kare che ke nathi karto to another story. But aa be contact ma aave water and watch તો પણ વોચ બગડે નહીં. તો આપણે કહીએ આ વોચ શું છે? વોટરપ્રૂફ. વિથ ધીઝ સત્સંગ્સ એન્ડ દેટ અન્ડરસ્ટેન્ડિંગ, કોન્ટેમ્પલેશન એન્ડ ભાવના, સ્લોલી યુ વિલ બિકમ ઘટના પ્રૂફ. નાવ કાંઈ બી થાય, નો અટેચમેન્ટ, નો એવર્ઝન, નો લાઈક, નો ડિસલાઈક. એન્ડ નોટ ઓનલી દેટ, યુ બિકમ અ સ્ટોન. There is love, compassion, joy. So vitrakta is not a state of being insensitive or stone-like. Nothing happens. Nahi. Karuna, prem, kshama. If that fellow has wronged you, to ena mate khali kshama, not judgmental. Koi vaar judgment thai, to bhi permanent judgment na thai jaye. You know, all these. So the long-lasting effect is you increase your worthiness. You become nimit-proof. એટલે એ નિમિત્તમાં યુ હેવ નો સ્કેર કે આ નિમિત્તમાં મારું ડાઉન થઈ જશે, અપ થઈ જશે, કશું જ નહીં. નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન. યુ આર ગોઈંગ ટુ રિમેન ફોકસ્ડ, કનેક્ટેડ, એનગ્રોસ્ડ, વોટ એવર યુ વોન્ટ ટુ યુઝ. એટલી સ્ટ્રોંગ દશા બને. એટલે જેમ ફિકલ માઇન્ડેડ હતું, આપણું માઇન્ડ એકદમ ફિકલ હતું, અને આમ એના બદલે તમે એટલી બધી સ્ટેબિલિટી એમાં જોવા લાગો, પોઝિટિવલી, અને કનેક્શન, દેટ ફોકસ. સો દેટ ઇઝ ધ મેઇન ફાયદો ઓફ ઓલ ધી સ્ટડી. તો અહીંયા તો હવે પ્રસંગો બહુ ઓછા બને, પણ વોટ એવર પ્રસંગો તો બન્યા જ કરવાના છે, કારણ કે સિચ્યુએશન્સમાં તો ફેર પડવાની જ છે કાંઈ ને કાંઈ રીતે. યુ જસ્ટ નીડ ટુ ચેક કે હેવ યુ બિકમ ઘટના પ્રૂફ. Get small things. You know, yesterday Nemiji was talking about some person and he used a beautiful line. He said, this person is such, you have to do lot to make that person happy and very less to make that person unhappy. Ek bhul karo and that fellow goes into that unhappiness. Bahu sari baat kari ke ketla loko etla bada bhautik ane sensitive hoy. Ek cheez kem nahi bani, kem nahi thaya. અને બધું બગાડી અને દુઃખી થઈ શકે, અને એને ખુશ કરવા માટે તમારે એટલું બધું કરવું પડે. ટુ મેક દેટ પર્સન હેપી યુ હેવ ટુ ડુ સો મચ, યુ હેવ ટુ પુટ ઇન સો મચ એફર્ટ, ટાઈમ, એક્સેટ. અને દુઃખી થવા માટે એને એક નાનકડું કારણ બને. સો નાઉ ચેક યોર વર્ધિનેસ કે આવું નથી ને. પેલો કાનમાં ખીલા ઠોકે તો બી દુઃખી ન થાય, અને અલ્પ પ્રયાસ કરવાથી અંદરની ધ ઇનર બ્લિસ, અલ્પ પ્રયાસથી, નોટ ઇવન આઝ એન્ડ આઝ ઓફ મેડિટેશન, એ જ્ઞાનીનું વચન યાદ આવે એન્ડ યુ ફીલ દેટ લિટલ ઇમ્પ્યોર ફિલિંગ્સ ઓલ્સો હેવ ગોન. બટ ડોન્ટ યુ ફીલ કે વર્ધિનેસ, અત્યારના વી કાન્ટ ટોક ઓફ લિબરેશન, અત્યારના વી કાન્ટ ટોક ઓફ ઇવન સેલ્ફ રિયલાઇઝેશન. લિબરેશન નહીં, મોક્ષ નહીં, આત્મજ્ઞાન બી નહીં. ધો દેટ ઇઝ અ ગોલ, બટ ટાર્ગેટ ઇઝ વર્ધિનેસ. એન્ડ વર્ધિનેસ મીન્સ યુ હેવ ટુ બી અવેર હાઉ યુ આર રિએક્ટિંગ, એન્ડ સ્લોલી સી ટુ ઇટ કે યુ સ્ટાર્ટ રિસ્પોન્ડિંગ. રિસ્પોન્ડ યુ હેવ ટુ, ઇટ્સ મસ્ટ. ઇવન ઇફ યુ ડોન્ટ સ્પીક અ વર્ડ, દેટ ઇઝ અ રિસ્પોન્સ. So you can, I'm not even going to react and I'm not even going to respond. That's not possible. So if you don't speak, is also respond. Response. So we have to be alert regarding how we think, how we respond, how we think, and what we believe. Not what we speak. Nimit kai kartu nati evita baddhaj bole chhe. Shushka gnani bhi bole chhe. Samyak gnani bhi bole chhe, ane sadhak bhi bole chhe. Tranne bolse.
કે નિમિત્ત કાંઈ કરતું નથી, બીકોઝ ઇવન ધ શુષ્ક જ્ઞાની હેઝ રેડ સો મેની સ્ક્રિપ્ચર્સ, તો ઇવન હી હેઝ ગોન થ્રુ ઓલ ધીસ, તો કે નિમિત્ત કાંઈ કરતું નથી. સાધક બી બોલશે, આત્મજ્ઞાની પણ બોલશે, બધા બોલશે, પણ વોટ ડુ યુ બિલીવ, વોટ ડુ યુ સે? ભાખે વાણી માય, માત્ર શબ્દની માય. ઓલ ધીઝ વર્ડ્સ બ્યુટિફુલી ઉપોદઘાતમાં આવી ગયા હતા, મતાર્થીના લક્ષણમાં આવી ગયા હતા, કે વર્બલી તો બધું બહુ ઊંચું ઊંચું બોલી શકે, પણ ઇન્ટરનલી વોટ ઇઝ યોર બિલીફ, વોટ ઇઝ યોર બિલીફ? ધેન એ બિલીફના લેવલ પર યુ આર નોટ એલર્ટ, પણ એટલીસ્ટ વેન ઇટ કમ્સ ઇન નો થોટ લેવલ, આર યુ એટ ધીસ લેવલ ઓલ્સો આર યુ એલર્ટ? બિલીફ તો રોંગ હોય, પણ જેવું થોટ રોંગ આવે તો ત્યારે તો એલર્ટ, પેલું સાયરન વાગવી જોઈએ ને, કે આવો ઇમ્પ્યોર થોટ કેમ આવી ગયો, ઘટના તો કાંઈ પણ બને. સો મે બી સંવેદ ધ દોષ ઇઝ ઇન માય બિલીફ સિસ્ટમ. સો બિલીફ સિસ્ટમમાં એલર્ટ રહ્યા તો બહુ ઓછી મહેનત જ છે, ત્યાં ન રહ્યા તો એટલીસ્ટ ઓન ધ થોટ લેવલ, થોટ લેવલ પર થઈ ગયું તો પણ સી ટુ ઇટ કે રિએક્શન રૂપે ન આવી જાય, તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ લાઈક યુ નો, એક વાર રિએક્ટ થઈ ગયું પછી યુ ડોન્ટ નો દેર ઇઝ અ સિરીઝ ઓફ રિએક્શન્સ આઉટસાઇડ, અને એના રિએક્શન પરથી પાછું રિએક્શન થાય છે. નાવ ધ પ્રોસેસ ઇઝ બીકમ યોર યર્સ. એક વાર સ્ટુપિડિટીથી બોલાયું, હવે ઇટ વિલ બી રિમેમ્બર ટિલ દેટ પર્સન હેઝ મેમરી લોસ, ઇઝ નોટ ગોઈંગ ટુ બી પોસિબલ. એટલે ટિલ દેટ પર્સન ડઝ નોટ ગેટ મેમરી લોસ, એ યાદ રાખશે, એની બધી બિહેવિયર એના ઉપર હશે, એ બિહેવિયર પાછી તમારા ઈગોને નહીં ગમે, એટલે પાછી તમારા તરફથી. નાવ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ. હજી થોટ લેવલ પર એલર્ટ બન્યા હોત તો એટલીસ્ટ સિરીઝ ઓફ ચેઇન ઓફ રિએક્શન્સ એન્ડ રિએક્શન્સ તો ન થત, ખાલી પ્રાયશ્ચિત કરી અને બધું શાંત થઈ જતા હતા. ન તો તમે પ્રાયશ્ચિત કરો, પણ પહેલાંને વેર લેવું છે, પહેલાંને વેર લેવું છે, યુ અન્ડરસ્ટેન્ડ? સો બેઝિકલી ઘટના પ્રૂફ તમે કેટલા થતા જાઓ એ ચેક કર્યા કરો. આઈ થિંક એ આ યજ્ઞનો ફાયદો છે, બીજો બધું તો ફાઇન. ખાસ કરીને સાતા અસાતાના પ્રસંગ અને માન અપમાનના પ્રસંગ. સાતા અસાતામાં સડનલી એનો કોઈ બી અસાતા થઈ આવી ગઈ, અનફેવરેબલ સિચ્યુએશન્સ ઓર ફેવરેબલ સિચ્યુએશન, કેટલા તમે ડિસ્ટર્બ થઈ જાઓ છો, કેટલા તમે ડિઝાયર કરવા લાગો છો, કે ઇટ મેક્સ નો ડિફરન્સ, ઓકે ધીસ ઇઝ ધ ટ્રુથ ઓફ ધીસ મોમેન્ટ એન્ડ આઈ મસ્ટ મૂવ ઓન. હાઉ ઇઝી ઇટ ઇઝ ફોર યુ, ધીસ વોઝ વોટ યુ ડિઝર્વ, યુ કાન્ટ ગેટ, ઇફ યુ ગેટ મોર દેન વોટ યુ ડિઝર્વ તો ભગવાન મહાવીર ખોટા. સો હાઉ ડુ યુ નો હાઉ મચ યુ ડિઝર્વ? હાઉ મચ યુ ગેટ ઇઝ વોટ યુ ડિઝર્વ. હવે તું ડિઝાયર વધારે કર્યા કર તો બસ બાકીની જેટલી અનફુલફિલ છે ને એટલું દુઃખી થાય. તો હેપીનેસને બદલે સેડનેસ દેખાશે તારા ફેસમાં, ગમે તે થાય. તને બારમો દેવલો કાપે ને તો બી તેરમો કેમ ના મળ્યો, દિગંબરમાં છે તેરમો. સો તેરમો દેવલોક ન મળ્યો એના માટે તું દુઃખી થઈ જ શકે. અરે મોક્ષ બી મળે એટલે કલ્પના છે આ, મોક્ષ બી મળે તો કે આમાં શું છે, એમાં તો કેલા અનંતાને મળ્યું છે, સમથિંગ સમથિંગ મોર દેન મોક્ષ આઈ ડિઝર્વ, હાઉ મચ એફર્ટ આઈ પુટ, સો મેની. તે કેટલા અનંતા પામ્યા છે ને, રોકેજી સ્વચ્છંદ તો પામ્યા, એમ અનંત એટલે આપણે કેવી રીતે પામ્યા એ છોડી દઈએ, પણ પામ્યા એમ અનંત, તો અનંતા પામ્યા એમાં તું એક નવો બીજો, વોટ સો ગ્રેટ. બટ આઈ એમ નોટ ડુઈંગ એનીથિંગ to contribute to the world. I want to bring an end to my sorrows, miserings, cravings, transmigration. I want to put an end to it, and liberation is the only way. Ghatna proof or nimit proof je levo hoy te e sauthi moto faido gnani na vacha, because shu thase, this gnan helps you in detachment. But first, this jnana has to be firmly rooted in your belief, and then you will see detachment. Right knowledge, right faith, right conduct. Samyak darshan jnana chari.
આમ બહુ અપીલિંગ નહીં લાગે, એનો આખો દિવસ દર્શન જ્ઞાન ચારિત્ર, દર્શન જ્ઞાન ચારિત્ર જ આવે. પણ આઈ ફીલ પ્રોસેસ ઇઝ યુ ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ, દેન ઓન કોન્ટેમ્પલેશન ઇટ બિકમ્સ ફર્મ કન્વિક્શન ઓર ફેથ ઓર બિલીફ, અને પછી વોટ ઇઝ ઇટ્સ આઉટકમ, ડિટેચમેન્ટ ટુ વોટ ઇઝ નોટ યુ આઈ ઓર માય. યુ હેવ અ સ્ટ્રોંગ અટેચમેન્ટ વિથ આઈ એન્ડ સિમિલર સ્ટ્રોંગ અટેચમેન્ટ ફોર માય. The true understanding comes, you realize this is not I and this is not my. So I maiti su thase, detachment, no? So that is right conduct. Eno ek heavy word kau to vitrakta, light word kau to vairagya, light word kau to vairagya, detachment. Ane ekdam uncho word vaparvo hoy to vitrakta, apne vitragna mark ma chhe. So to cultivate detachment, we need right knowledge. So all these activities is for that. We're very clear, very simple, કે આ અન્ડરસ્ટેન્ડિંગને એવી ફેથમાં નાખો ને પછી એની એલર્ટનેસમાં. સો દેટ એલર્ટનેસ, ધ ઇન્ટરનલ પ્રોસેસ ક્રિએટ્સ ડિટેચમેન્ટ. આ એલર્ટનેસ એન્ડ ડિટેચમેન્ટ ઇઝ સમ્યક ચારિત્ર. દેટ ઇઝ સમ્યક ચારિત્ર, એલર્ટનેસ એન્ડ ડિટેચમેન્ટ. ધ ડિટેચમેન્ટ થોટ સાથે બી થઈ જાય, નોટ ઓનલી સિચ્યુએશન્સ પણ ઇવન ફ્રોમ યોર સ્ટેટ્સ. તમારા પર્યાય, તમારી જે અવસ્થાઓ છે એનાથી બી તમે ડિટેચ થઈ જાઓ. યુ કેન સી યોર સેલ્ફ. આઈ ઓલવેઝ ટેલ હિમ આઈ કેન સી માય સેલ્ફ સ્લીપિંગ. હું બેઠો બેઠો મને ખબર પડે કે આ ઉપરનું આ લેયર બંધ થઈ ગયું છે. સો નો મોર ટેકિંગ એનીથિંગ ફ્રોમ આઉટસાઇડ. પછી આ લેવલ, ઇવન ઇન સમાધિ સચ લેવલ્સ હેપન્સ. ફર્સ્ટ લેવલ ઇઝ યુ આર ટુ મચ વિદિન, બટ યુ કેન યેટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ હેપનિંગ આઉટસાઇડ. દો યોર આઈઝ આર ક્લોઝ, યુ નો કે આ સોંગ પૂરું થયું, આ નવું સોંગ સ્ટાર્ટ થયું, પણ યુ આર ક્વાઇટ વિડ્રોન. દેટ્સ ધ ફર્સ્ટ લેવલ ઓફ સમાધિ. સેકન્ડ લેવલ, થર્ડ લેવલ, નો માઇન્ડ સ્ટેટ સુધી તો એની પહેલાં બીજી ત્રણ લેવલ્સ આવે છે. ક્યારેક પ્રસંગે અવસરે વાત કરશું, ઇટ્સ ઓલરેડી 11:35. પણ ક્યારેક એ કરશું કે વેન જ્ઞાની ઇઝ ઇન ધ ફર્સ્ટ લેવલ ઓફ સમાધિ શું શું થતું હોય, સેકન્ડ લેવલ ઓફ સમાધિ શું થતું હોય, થર્ડ એન્ડ ફોર્થ ઇઝ નિર્વિકલ્પ, નો રેજિસ્ટરિંગ ઓફ એનીથિંગ હેપનિંગ આઉટસાઇડ. ઇન ફર્સ્ટ હી ડઝ રેજિસ્ટર બટ રિમેન્સ ઇક્વેન. રેજિસ્ટર થાય, જાણે બધું, પણ નથિંગ ઓફ દેટ ભોગતાપણું કમ્સ. સોરી, ભોગતાપણું એન્ડ કરતાપણું. કરતા ભોગતાપણું એકદમ ઓછું થઈ ગયું છે. આઈ વુડ નોટ સે ટોટલી એલિમિનેટેડ, પણ જાણે કે ફોર આર બુદ્ધિ છે જ નહીં, ગયું. પણ જ્ઞાન પરનું છે બરાબર. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ ફોર્મ લેવલ ઓફ સમાધિ. એન્ડ ફોર્થ લેવલ ઓફ સમાધિમાં તો રજિસ્ટર બી નહીં થાય, જાણે બી નહીં કોણ શું કરી રહ્યું, થઈ રહ્યું છે. પણ આમ દૂર દૂર, જેમ તમે અહીંયા કંઈ ગાય છે અને તમે ગાડીમાં નીચે જઈ રહ્યા છો, ગોઈંગ ડાઉન હિલ, તો પહેલાં કેટલો અવાજ સંભળાશે? બહુ અવાજ સંભળાશે વેન યુ આર આઉટસાઇડ. પણ જેમ તમે દૂર જાઓ ટિલ ધ હનુમાન મંદિર, થોડું થોડું કંઈક અવાજ ત્યાં થઈ રહ્યો છે. તમે નીચે જાઓ, પેટ્રોલ પંપ આગળ જાઓ, તો તમને એમ લાગે સમથિંગ ઇઝ હેપનિંગ અપ. અને તમે એકદમ વાપી વલસાડ પહોંચી ગયા તો નથિંગ. એવી તે જગતથી દૂર થશો ભીતર. So the louder the noise you can experience means you are very bahirmukh. Ocho, you are antarmukh. So beautiful, isn't it? And you can feel that this incident was very loud. Where the two friends had just whispered, gossiped. But it was very loud because it's creating a lot of reactions in you. So Gnani ke se amne to ehmad lage se amme the whole world is mute, or I am mute, I don't know, what do we say? World is mute? World is mute. Chane koi deaf manas ne mate kai nathi. Deaf manas hoy ne blind manas hoy to ena mate kai thayu j nathi, kai thatu j nathi. Tame j kan ma kai nakhi ne jojo, when you cannot hear anything except for that omkar bindu sai, nothing. And still, and આવી સમાધિસ્થ સ્થિતિમાં ટુ વર્ક ઇન ઓફિસ, ટુ સેટિસ્ફાય ધ ફેમિલી,
to cater to the disciples. So, nothing more. Ho vandan agnit, ho vandan agnit, ena sivai, we have nothing. So, be very clear. There was one Chaturmas of Yashovijayji in Khambat. Khambat ma Chaturmas. Yashovijayji Maharaj, you know Yashovijayji Maharaj, right? And ek man, man Vijayji Maharaj karine bhi hata, enu pan Chaturmas hat. And banne ho ekdam famous hata. So, Yashovijayji to very, very tarkic, intelligent, well-versed, mastery over scriptures, etc. So, eminu pravachan savan, and man Vijayji nu ekdam bhakti valu ne inspirational and motivational. So, e baponat. So, ek manas avyo man Vijayji pase, and he says, hun to banne pravachan ma jao chu. Savan nu pravachan ma, Yesho Vijayji na pravachan ma bhi jao. And so, he has lot of scriptural things to speak, and lot of logic and everything. And tamara mama ne bahu maja aave chhe. Tamaru pravachan em ke gamme te ko ke pehla vadhare e chhe, par mane to em lage chhe ke tame best cho pravachan. Ave aapne koi ke to su thai bolo. Tamne seva ma kai ke bolva ma ke taru. Dr. Mansinu comparing was good, is good. Pan Shibani nu to fantastic. Now, avu aapne ke first feeling apne su aave. Chola tari sister che to tane jealousy nahi aave pa tane galgaliyato thase ane jare mansi kai keva reaction kare ke you don't know how to speak and you see how for hu kya hati ne kya pochi gayi tyare to reaction nikle ja apnu ke nobody likes yours only you like your speaking you know somewhere that reaction will come because we have enjoyed that man given to us. So Man Vijay, but these people were worthy people. They just did not read scriptures and memorized everything. They were worthy people. He could have said ke umpan Yasho Vijay ji ne keto to ke hum thodu lok bhogya banao tamari vaat evi badi e hoy ar kitla reactions thai sake jealousy mati comparison mati ama to ego inflate theo che hurt nathi theo but so many pan worthy people so he spoke something very beautifully to ke tari baat ekdam barabar che apne koi praise kare to apne bhi saru em j kevu joye ne ke tame ekdam barabar che koi bhi mane ke patla lagot tumhe to tame to bahu sara lagot so usually to ke tamari baat ekdam sachi che maru pravachan che ne tamara jeva mate che અને યશાનું પ્રવચન છે ને મારા જેવા માટે સી હી એક્સેપ્ટેડ ધેટ પર્સન્સ ફીલિંગ્સ ઓલ્સો એન્ડ હી એક્સેપ્ટેડ ધેટ યશો ઇઝ સુપિરિયર ટુ મી ઓ દેટ્સ વાય આઈ એમ સીઇંગ લર્ન ટુ બી ઘટના પ્રૂફ યુ બીકમ ઘટના પ્રૂફ અને And pachi there is that immense security because uncertainty of situations you are not scared of now. So security that surakshit bhav comes from your inner states, not from your karmas. Your punya karma also cannot give you security, feeling of security. But your inner states will like guarantee you. In that uncertainty also, you will experience security, which is not there in any person, anything, or any situation. So let's ask for Ashirvad from Param Krupavade, ke tamara satsangti ame prabhu ghatna proof bane, eva khub dilti Ashirvad apo. Karan ke aap chaho ne koi rank ne rai banavan, to e પોસિબલ છે આ બધા ભક્ત રત્નને તમે કેટલા ઊંચે ચડાવી દીધા ચાર વર્ષના સમાગમમાં છ વર્ષના સમાગમમાં પણ એ લોકોમાં એવી શુદ્ધ ભક્તિ હતી એટલે આ આખું ટ્રાન્સફર થઈ શક્યું તો અમને લાયક તો બનાવો રાઈટ